बनासकांठा फूड विभागे खराब थई गयेला मालनो निकाल करवानी कामगीरी हाथ धरी हती। पालनपुरमां फूड विभागे स्वीट मार्टनी दुकानो तेमां एक महीना उपरांत थी आजे माल बगड़ेलो हतो तेनो निकाल करवानी कामगीरी हाथ धरी छे। लॉकडाउन ने लईने एक मास उपरांत थी तमाम वेपारीओनी दुकान बंध छे, त्यारे फरसाण मीठाई नमकीन जेवी स्वीट मार्टनी दुकानोमां जे माल पड्यो हतो तेने फूड विभाग द्वारा आजे निकाल करवानी कामगीरी हाथ धरी हती। पालनपुर, डीसा, वडगामा सहितना सेंटर उपर अलग अलग टीमो बनावीने फूड विभागे आजे कामगीरी हाथ धरी छे। पालनपुर डीसामां नगरपालिकानी मदद लेवाई छे, नगरपालिकानी टीम अने ट्रेक्टर द्वारा मालनो निकाल कराई रह्यो छे, त्यारे जे ग्राम्य विस्तारोना मथको होय तेमां तालुका विकास अधिकारीनी मददथी आ मालनो निकाल करवानी कामगीरी हाथ धरी छे। जे प्रकारे सरकारे हवे आंशिक छूटछाट आपी छे वेपारमां अने जे माल छे તે બગડી ગયેલો હોય જેનાથી લોકોનું આરોગ્ય જોખમાય તે હેતુથી આ કામગીરી હાથ ધરી છે। જોકે દુકાનદારો પણ ફૂડ વિભાગ અને વહીવટીતંત્રની સૂચનાને માન આપી જે ખરાબ થઈ ગયેલો માલ છે તેનો નિકાલ પણ કરી રહ્યા છે અને તંત્રને સાથ પણ આપી રહ્યા છે। અમી રોડ હું જે દુકાન ચલાવું એમાં લોકડાઉનના હિસાબે અમારે જે માલ અંદર બગડ્યો હતો એ અમે સામેથી આરોગ્ય ટીમ વાળાને બોલાવી અને અમને સામે બધું નાશ કરી દીધેલ છે અને બહુ જ મજા આવી આમાં અને ઘરાકને કોઈ ખરાબ વસ્તુ ના મળે એવો અમારો આશય છે। મહામારીને કારણે છેલ્લા 30-35 દિવસથી લોકડાઉન ચાલી રહ્યું છે। લોકડાઉન દરમિયાન સંપૂર્ણ મીઠાઈ ફરસાણની દુકાનો બંધ હોય આજરોજ છેલ્લા 35 દિવસથી લોકડાઉનના કારણે બંધ પડેલ દુકાનોમાં મીઠાઈ ફરસાણ બગડી જવા પામેલ છે। આવા સમયે આજરોજ અમે એક કામગીરી શરૂઆત કરી છે મીઠાઈ ફરસાણનો નાશ કરવા માટે, એટલે જે જે દુકાનો મીઠાઈ ફરસાણનું વેચાણ કરે છે તમામ દુકાનો આજરોજ ખોલાવી અને જે જૂનો જથ્થો પડ્યો છે એ આજરોજ નાશ કરવામાં આવી રહ્યો છે પાલનપુર ખાતે। દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા।